એમને એમ આ હરતી ફરતી 45 આગમની લાઇબ્રેરી એટલે જ એગો સુરેશ્વરજી મહારાજા છે. તમને એ સમુદાયની અંદર આજે સ્થાન મળી રહ્યું છે કે જે આજના આ આપણા ધરતી પર અને ભરત ક્ષેત્રના જીવતા જાગતા ગીતાર્થ ભગવાન છે, કે એ જે નિર્ણય આપે તીર્થંકર તુલ્ય આજે પણ ગણાય છે, એ જયગો સુરેશ્વરજી મહારાજાનું પાવન સાહિત્ય આપને મળી રહ્યું છે. એ જયગો સુરેશ્વરજી મહારાજા છે કે જે સ્વસમુદાય પર સમુદાય અને શાસનની એકતા માટે જેઓ હંમેશા ચિંતન કરતા રહે છે ને, એ જયગો સુરેશ્વરજી મહારાજા છે. ત્યારે એક નાનકડો વિચાર આવે કે એક આવા મસ્તીમાં રહેતા સાધુ, એકદમ મંદ સંયોગક્ષમ વાળા સાધુ ભગવંતને આટલું બધું આગમનું ઉપાર્જન, આગમનું સાહિત્ય કંઠસ્થ કેવી રીતે થયું? જેઓ સંસ્કૃતની બુક નથી ભણ્યા, પ્રાકૃતની બુક નથી ભણ્યા, માત્ર ગુરુગમના આશીર્વાદથી આટલું બધું એમની અંદર જીવંત કેવી રીતે આજે છે? ત્યારે એનું એક નાનકડું બેકગ્રાઉન્ડ તપાસીએ ને, ત્યારે એ પ્રેમ ભુવન ભાનુ સમુદાયની અંદર બહુ બધા ધીરે ધીરે વૃદ્ધિ પામીને સાધુ થતા હતા, અને સાધુ ધીરે ધીરે અભ્યાસની અંદર ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા લગાવતા હતા. અને જયગોષ સુરેશ્વરજી મહારાજા બસ કે હું આ શ્રમણોની વૈયાવજ કરું, હું આ શ્રમણોને કંઈક મારા તરફથી સહાય કરું, બસ એ સહાય કરું, હું એમની કાળજી લઉં, હું એમની વૈયાવજ કરું, આ જ ગુણને ધીરે ધીરે આગળ વધારતા હતા. રોજના મુનિ જયગોષ વિજયજી મહારાજા 80 ઘડા સાધુ ભગવંત માટે લાવતા હતા, એમની વૈયાવજ કરતા હતા. ત્યારે ગણતરી ગણીએ ને, રોજના 80 ઘડા તો એની અંદર 29,200 ઘડા થાય. એક 365 × 80 ગળા રોજના ગણો ને, 29,200 ગળા થાય. કદાચ એમને એ તો અત્યારે પણ શ્રમણની વૈયાવચ અનેક રીતે કરી રહ્યા છે. અને એટલે જ છેલ્લે કહેવાનું મન થાય કે જયગોષ સુરેશ્વરજી મહારાજા એટલે કોણ? કદાચ હું તમને અહીમુત્તા મુનિજીની કદાચ વાત કહે તો તમે કહો જૂની છે, કદાચ હું કોઈક પુણ્યાત્માની વાત કરે ને સ્થૂલભદ્ર સુરી મહારાજની તો તમે કહો છો કે જૂની છે. આજે હું જીવંત, જેનું આજે 70મું સંયમ જીવન, અત્યારે મંગલ પ્રવેશ આજે જેને કર્યો ને, જયગોષ સુરેશ્વરજી મહારાજાની વાત કરું છું, જે આજ પૃથ્વી પર અને અત્યારે જેઓ અમદાવાદમાં રહીને આરાધના અને સાધના કરાવી રહ્યા છે. એટલે ચાર પંક્તિ કહેવાનું મન થાય કે જયગોષ સુરેશ્વરજી મહારાજા એટલે કોણ? દીવામાંથી ફૂટી નીકળે ને એને જ્યોતિ કહેવાય, દીવામાંથી ફૂટી નીકળે એને જ્યોતિ કહેવાય, હવન કુંડમાંથી ફૂટી નીકળે એને જ્વાળા કહેવાય, પર્વતમાંથી ફૂટી નીકળે એને જ્વાળામુખી કહેવાય, પર્વતમાંથી ફૂટી નીકળે એને જ્વાળામુખી કહેવાય, અને જેના હૃદયમાંથી કરુણા ફૂટી નીકળે એને આચાર્ય જયગોષ સુરેશ્વરજી કહેવાય છે. અને આજે એ જયગોષ સુરેશ્વરજી મહારાજાને ધન ધન તે મુનિવરા, આજે આપની વૈયાવચનો અંશ, આમ ઘરે ગુરુ ભગવંત આવે ને તો અહોભાવથી ગુરુ ભગવંત આવો અરો, આમ ગુરુ ભગવંત જ્યારે જતા હોય ને ત્યારે અહોભાવથી ગાડી ઉભી થઈને મથેણ વંદામી બહાર આવીને કહેવાય ને, એવો અહોભાવ આજે અમને આપો. નો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.